ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ओम। ओम श्री कृष्ण परमात्मने नमः। विनोबा जी ना गीता प्रवचनों अध्याय 13 भाग पहलो। आत्मनात्मम विवेक। व्यासे पोताना जीवननो सार भगवत गीता में रेड्यो छे। व्यासे विस्तार पूर्वक बीजा लखाणों घणा कर्या छे। एकली महाभारतनी संहिताना श्लोको लाख सवा लाख छे। संस्कृत भाषामां व्यास शब्दनो अर्थ ज मूळमां विस्तार एवो थई गयो छे। पण भगवद्गीतामां व्यासनी विस्तार करवानी वृत्ति नथी। भूमितिमां युक्लिडे जेम तत्वो बताव्या, सिद्धांतो जणाव्या, तेम व्यासदेवे जीवनने उपयोगी तत्व नोंध्या छे। भगवद गीता में विशेष चर्चा नहीं, विस्तार फैलावो कशु नहीं। एनु मुख्य कारण एवं है कि गीता में जे बाबतो रजू करवामा आवी छे तेनो जीवन में हरेक जन जाते तपासीने ताळो मेळवी शके छे। ए बाबतो ए रीते चकासीने ताळो मेळवाने खातर कहेवामा आवी छे। जीवन ने उपयोगी जेटली चीजो छे तेटली ज गीतामां कही छे। ए बाबतो कहेवानो उद्देश आटलो ज हतो। तेथी टूंकमां तत्वो नोंधी भगवान व्यासे संतोष मान्यो छे। एमनी ए संतोष वृत्तिमां सत्य परनो अने आत्मानुभव परनो एमनो भारे विश्वास आपणने जोवा मळे छे। जे चीज सत्य छे तेना मंडलने सारू खास दलील के वधारे युक्तिनी जरूर रहती नथी। जे जे वक्ते आपने गीतानी मददनी जरूर पड़े ते ते वक्ते गीता पासे थी आपने मदद मळी रहे छे। ए मुख्य उद्देश्य थी आपने अत्यारे गीता तरफ जोईए छीए। एवी मदद आपने हमेशा मळी रहे तेवी छे। गीता जीवन उपयोगी शास्त्र छे। तेथी ज गीतामां स्वधर्मनी वात पर भार मुक्यो छे। स्वधर्माचरण माणसना जीवननो मोटो पायो छे। जीवननी आखी ए इमारत आ स्वधर्माचरण रूप पाया उपर उभी करवानी छे। ए पायो जेटलो दृढ हशे तेटली इमारत टकी रहेशे। आ स्वधर्माचरणने गीताए कर्म कह्युं छे। ए स्वधर्माचरण रूप कर्मनी फरते अनेक वस्तुओ गीताए उभी करी छे। तेना रक्षणने माटे अनेक विकर्मो रच्या छे। स्वधर्माचरणने शणगारवा ने तेने रूडू रूपाळू सुंदर बनाववाने माटे, तेने सफळ करवाने माटे जे जे मददनी अपेक्षा होय ते बधी मदद, ते बधो ज आधार, बधो टेको आ स्वधर्माचरण रूप कर्मने आपवो जरूरी छे। एथी आपणे अत्यार सुधीमां घणी बाबतो जोई गया छीए। तेमानी घणी खरी भक्तिना स्वरूपनी छे। आजे 13 अध्यायमां जे बाबत जोवानी छे ते पण स्वधर्माचरणने घणी उपयोगी छे। ए बाबत विचारना क्षेत्रनी छे। स्वधर्माचरण करवावाळाए फळनो त्याग करवो એ મુખ્ય વાત ગીતામાં બધે ઠેકાણે છે। કર્મ કરવું ને તેનું ફળ છોડવું, ઝાડને પાણી પાવું, તેની માવજત કરી ઉછેરવું,
પણ તેના છાંયડાની, તેના ફૂલોની, તેના ફળની પોતાને માટે અપેક્ષા ન રાખવી, આવો એ સ્વધર્માચરણ રૂપ કર્મયોગ છે। કર્મયોગનો અર્થ કેવળ કર્મ કરવું એટલો નથી। કર્મ આ સૃષ્ટિમાં સર્વત્ર ચાલી રહેલું છે તે કહેવાની જરૂર નથી, પણ ખાલી કર્મ નહીં, સ્વધર્માચરણ રૂપ કર્મ બરાબર કરતા રહી તેનું ફળ છોડી દેવું એ વાત બોલવામાં સહેલી છે, સમજાવવામાં એ સહેલી હશે, પણ આચરવી ઘણી અઘરી છે। કારણ કે ફળની વાસનાને જ મૂળમાં કાર્યને પ્રેરનારી શક્તિ માનેલી છે। ફળની વાસના છોડી કર્મ કરવું એ ઉલટો રસ્તો છે। વ્યવહારમાં, સંસારમાં જે વર્તન છે તેનાથી આ અવળી ક્રિયા છે। જે કોઈ પુષ્કળ કર્મ કરે છે તેના જીવનમાં ગીતાનો કર્મયોગ છે એમ આપણે ઘણી વાર કહીએ છીએ। પુષ્કળ કર્મ કરી છૂટનારનું જીવન કર્મયોગમય છે એવું આપણે બોલીએ છીએ, પણ આવો શબ્દ પ્રયોગ ભાષાના ઢીલાપણાને લીધે આપણે કરીએ છીએ। ગીતાની વ્યાખ્યા મુજબનો એ કર્મયોગ નથી। કર્મ કરવાવાળા લાખો લોકોમાંથી માત્ર કર્મ નહીં, સ્વધર્માચરણ રૂપ કર્મ કરવાવાળા લાખોમાંથી પણ ગીતામાં રહેલા કર્મયોગનું આચરણ કરનારો બહુ તો એકાદો મળશે। કર્મયોગના સૂક્ષ્મ અને સાચા અર્થમાં જોઈએ તો એવો સંપૂર્ણ કર્મયોગી મળવો વિરલ છે। કર્મ કરવું અને તેનું ફળ છોડી દેવું એ વસ્તુ તદ્દન અસામાન્ય છે। ગીતામાં અત્યાર સુધી આ જ પૃથક્કરણ રજૂ થયું છે। એ જ પૃથક્કરણને ઉપયોગી એવું બીજું એક પૃથક્કરણ આ 13મા અધ્યાયમાં બતાવ્યું છે। કર્મ કરવું અને ફળની આસક્તિ છોડવી એ જે પૃથક્કરણ છે તેને ઉપયોગી એવું બીજું મહાન પૃથક્કરણ દેહને આત્માનું છે એ પૃથક્કરણ આ 13મા અધ્યાયમાં કર્યું છે। આંખ વડે આપણે રૂપ જોઈએ છીએ, તે રૂપને આપણે મૂર્તિ, આકાર, દેહ કહીને ઓળખાવીએ છીએ। બાહ્ય મૂર્તિ અથવા આકારનો પરિચય આપણને આંખ વડે થાય છે ખરો, પણ વસ્તુના અંતરમાંએ આપણે પ્રવેશ કરવો પડે છે। ફળની ઉપરની છાલ કાઢીને અંદરનો ગર આપણે ચાખવો પડે છે। નાળિયેરમાં પણ તેને ફોડીને અંદર શું છે તે જોવું પડે છે। ફણસની બહારની છાલ પર કાંટા દેખાય છે, પણ અંદર મજાના રસાળ મીઠા ચાંપા હોય છે। પોતાની જાત તરફ જોવાનું હોય કે બીજાના તરફ જોવાનું હોય, પણ આ અંદરનું ને બહારનું પૃથક્કરણ કરવું જરૂરી હોય છે। ઉપરની છાલ અથવા કાચલી દૂર કરવી એ વાતનો અર્થ શું થાય? એનો અર્થ એટલો કે દરેક ચીજનું બાહ્ય રૂપ અને અંદરના ઘરનું પૃથક્કરણ કરવું। બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે। કર્મનું પણ એવું જ છે। બહારનું ફળ એ કર્મનો દેહ છે। કર્મ વડે જે ચિત્ત શુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે। સ્વધર્માચરણનું બહારનું ફળ એવો આ જે દેહ તે ફેંકી દેવો, છોડવો જોઈએ, અને અંદરનો ચિત્ત શુદ્ધિ રૂપ સારભૂત જે આત્મા તેનો સ્વીકાર કરવો જોઈએ, તેને વાલો કરવો જોઈએ। આ પ્રમાણે જોવાની ટેવ દેહને બાજુએ કરીને હરેક ચીજમાં રહેલો સાર પકડવાની સારગાહી દૃષ્ટિ આપણે કેળવવી જોઈએ। આંખને, મનને, વિચારને આવી કેળવણી આપવી જોઈએ, આવી ટેવ પાડવી જોઈએ, આવો મહાવરો પાડવો જોઈએ। હરેક ઠેકાણે આપણે દેહને જુદો પાડી આત્માની પૂજા કરીએ। વિચારને માટે આ પૃથક્કરણ 13મા અધ્યાયમાં રજૂ થયું છે। સારગ્રાહી દૃષ્ટિ રાખવાનો અને કેળવવાનો વિચાર ઘણો મહત્વનો છે। બચપણથી એ ટેવ પાડવામાં આવે તો કેટલું સારું થાય, આ વિષય પચાવવા જેવો છે, આ દૃષ્ટિ સ્વીકારવા જેવી છે,
કેળવવા લાયક છે। ઘણા લોકોને એમ લાગે છે કે અધ્યાત્મ વિદ્યાનો જીવનના વ્યવહાર સાથે કશો સંબંધ નથી, અને કેટલાક લોકોને એમ લાગે છે કે સંબંધ હોય તો એ હોવો ન જોઈએ। દેહથી આત્માને અળગો પાડવાની કેળવણીની બાળપણથી યોજના કરવામાં આવે તો બહુ આનંદની વાત થાય। એ કેળવણીના ક્ષેત્રની બાબત છે। અત્યારે કુશિક્ષણથી બહુ ખોટા સંસ્કાર પડ્યા કરે છે। કેવળ દેહરૂપ હું છું એ સંસ્કારમાંથી આ કેળવણી આપણને બહાર લાવતી નથી। દેહને જ બધાએ લાડ લડાવવામાં આવે છે। આટલા આટલા લાડ લડાવવા છતાં તે દેહને જે સ્વરૂપ મળવું જોઈએ, જે સ્વરૂપ અપાવવું જોઈએ, તે ક્યાંય જોવાનું નથી મળતું, તે નથી જ મળતું। દેહની આજે ફોગટ પૂજા ચાલી રહી છે। આત્માની મીઠાશ તરફ ધ્યાન જરાય નથી। કેળવણીને લીધે, એટલે કે આજની કેળવણીની અવળી રીતને લીધે આવી આ સ્થિતિ થયેલી છે। દેહની દેરીઓ ઊભી કરી તેની પૂજા કરવાનો અભ્યાસ રાત દાડો કરવામાં આવે છે। છેક નાનપણથી આ દેહદેવની પૂજા અર્ચા કરવાની કેળવણી આપવાનું શરૂ થાય છે। પગને સેજ ક્યાંય ઠોકર વાગે તો ધૂળ ભભરાવવાથી કામ સરે છે। છોકરાઓને તો એટલાથી પણ ચાલે છે, અથવા તેમને તો ધૂળ ભભરાવવાની જરૂર લાગતી નથી। જરા છોલાય તો તેની ફિકર કરતા નથી, અરે તેની તેને ખબર સરખી રહેતી નથી। પણ છોકરાના જે વાલી હોય છે, પાલક હોય છે, તેમને એટલાથી ચાલતું નથી। વાલી છોકરાઓની પાસે બોલાવીને કહેશે, ભાઈ કેમ છે, કેટલું વાગ્યું, અરે બહુ વાગ્યું લાગે છે, લોહી નીકળ્યું, ખરું ને। આવી શરૂઆત કરીને તે છોકરાને રડતો નહીં હોય તોય તેને રડાવશે। ન રડનારા છોકરાઓને રડાવવાના આ જે લક્ષણો છે તેના માટે શું કહેવું, કૂદકા મારીશ નહીં, રમવા જઈશ નહીં, તને વાગશે, તને છોલાશે, એવું એક બાજુનું ફક્ત દેહ તરફ જોવાનું શિક્ષણ આપવામાં આવે છે। છોકરાની કદર કરવાની હોય તો તે પણ તેને દેહની બાજુ પૂરતી જ થાય છે। તેની નિંદા કરવાની હોય તો તે પણ દેહની બાજુની જ, કેમ અલ્યા લીપિયા એવું કહીને તેને વટે છે। એથી તે બાળકને કેટલો બધો આઘાત થાય છે, તેના પર કેટલો ખોટો આરોપ મૂકવામાં આવે છે। તેના નાકમાં લીટ હોય છે એ વાત સાચી, અને તે કાઢવું જોઈએ અથવા તેની પાસે કઢાવવું જોઈએ એ વાત પણ સાચી, પણ તે સહેજે સાફ ન કરતા તેને બદલે એ બાળકને આઘાત લગાડવાનો કેવો ભૂંડો પ્રયોગ કરવામાં આવે છે। તે બિચારાથી તે સહન થઈ શકતો નથી, તેને ખેદ થાય છે। તે બાળકના અંતરંગમાં, તેના આત્મામાં સ્વચ્છતા નિર્મળતા ભરેલી હોવા છતાં તે બિચારા પર કેટલો બધો ખોટો નાહકનો આરોપ। ખરું જોતા તે છોકરો લીંટ્યો નથી, અત્યંત સુંદર, મધુર, પવિત્ર, પ્રિય એવો જે પરમાત્મા છે તે જ તે છે, તેનો અંશ તેનામાં છે, પણ તેને કહીએ છીએ લીંટ્યો। એ લીંટની સાથે તેનો એવો શું સંબંધ છે, તે છોકરાને સમજાતું જ નથી। આવી તેની સ્થિતિ હોવાથી આ આઘાત તેનાથી સહેવાતો નથી। તેના ચિત્તમાં ક્ષોભ પેદા થાય છે, અને ક્ષોભ પેદા થયો એટલે સુધારાની વાત ભૂલી જવી, માટે તેને બરાબર સમજ પાડી સ્વચ્છ કરવો જોઈએ। પણ આથી ઉલટા કૃત્યો કરીને આપણે તે બાળકના મન પર તું કેવળ દેહ છે એવી ખોટી વાત ઠસાવીએ છીએ। શિક્ષણ શાસ્ત્રમાં આને મહત્વનો સિદ્ધાંત ગણવો જોઈએ।
હું જેને શીખવું છું તે સર્વાંગ સુંદર છે એવી ગુરુની ભાવના હોવી જોઈએ। દાખલો કરતા ન આવડે તો છોકરાને મારે છે, તેને મારવાની વાતને અને તેનો દાખલો ખોટો પડ્યો એ વાતને શું સંબંધ છે। નિશાળમાં છોકરો મોડો આવે છે તો તેને ગાલ પર તમાચો પડે છે, તેને તમાચો મારવાથી તેના ગાલ પરનું લોહી જોરથી ફરતું થશે, તેથી શું તે નિશાળે વહેલો આવતો થશે। રક્તનું એ જોરથી થતું અભિસરણ કેટલા વાગ્યા છે તેની તેને ખબર આપશે એવું કંઈ છે ખરું કે? વાસ્તવિક રીતે જોતાં એ મારવાની ક્રિયાથી તે બાળકની પશુવૃત્તિને હું વધારું છું। આ દેહ એટલે તું એવી તેની ભાવના પાકી કરી આપું છું, એથી તેનું જીવન ભયની દહેશતની લાગણી ઉપર ઊભું કરવામાં આવે છે। સાચો સુધારો થવાનો હશે તો તે આવી જબરદસ્તીથી દેહાશક્તિ વધારીને કદી થઈ શકવાનો નથી। આ દેહથી હું જુદો છું એ વાત મને પાકી સમજાશે ત્યારે જ હું સુધારો કરી શકીશ। દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય એમાં કશું ખોટું નથી, એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે, પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજવી જોઈએ। હું જે છું તે આ દેહથી તદ્દન ભિન્ન, અત્યંત સુંદર, ઉજ્જવળ, પવિત્ર, અવ્યંગ્ય એટલે કે ખામી વગરનો એવો આત્મા છું। પોતાના દોષ સુધારવાને માટે જે કોઈ આત્મ પરીક્ષણ કરે છે તે આત્મ પરીક્ષણ પણ દેહને પોતાનાથી જુદો પાડીને જ કરે છે। કોઈ તેની ખામી બતાવે તેનો તેને ગુસ્સો આવતો નથી, ગુસ્સો ન કરતા આ શરીર રૂપી અથવા આ મનરૂપી યંત્રમાં દોષ છે કે શું એનો વિચાર કરી ખામીને તે દૂર કરે છે। જે દેહને પોતાની જાતથી અલગ માનતો નથી તે કદી સુધારો કરી શકતો નથી। આ દેહ, આ ગોળો, આ માટી તે જ હું એવો જેનો ખ્યાલ હશે તે સુધારો કેવી રીતે કરશે? દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઉતરશે ત્યારે જ સુધારો થશે। મારા રેટિયામાં કોઈ ખામી બતાવે તો હું એના ઉપર છેડાઉં ખરું કે? ખામી હોય તો તે હું દૂર કરું છું, એવું જ આ દેહનું છે। જેવા ખેતીના ઓજારો હોય છે તેવો આ દેહ છે। પરમેશ્વરના ઘરની ખેતી કરવાનું દેહ એક ઓજાર છે, એ ઓજારમાં બગાડો થાય તો તેને સુધારવું જ જોઈએ। આ દેહ સાધન રૂપે ખડો છે, આ દેહથી અળગારીને દોષમાંથી છૂટવાની કોશિશ મારે કરવી જોઈએ। આ દેહરૂપી સાધનથી હું નિરાળો છું, હું સ્વામી છું, માલિક છું। આ દેહ પાસે વૈતરું કરાવનારો, તેની પાસેથી સારામાં સારું કામ લેનારો છું। છેક નાનપણથી દેહથી અળગા થવાની આ વૃત્તિ કેળવવી જોઈએ। રમતથી અળગો રહેનારો ત્રયસ્થ એટલે કે એમ્પાયર, જેમ રમતમાં રહેલી ખામી ખૂબી બરાબર જોઈ શકે છે, તે જ પ્રમાણે દેહ મન ને બુદ્ધિથી અળગા રહેવાથી આપણને તે બધામાં રહેલા ગુણદોષ સમજાશે। કોઈ માણસ કહે છે, હમણાં મારી યાદદાસ્ત જરા બગડી છે, એનો શો ઈલાજ કરવો? માણસ આવું કહે છે ત્યારે એ સ્મરણ શક્તિથી તે જુદો છે એ વાત સ્પષ્ટ થાય છે। તે કહે છે મારી સ્મરણ શક્તિ બદલી છે, એટલે કે તેનું કોઈ સાધન, કોઈક હથિયાર બગડેલું હોય છે। કોઈકનો છોકરો ખોવાઈ જાય છે, કોઈકની ચોપડી ખોવાઈ જાય છે, પણ કોઈ જાતે ખોવાઈ જાય એવું બનતું નથી। છેવટે મરણની ઘડીએ પણ તેનો દેહ છેક બગડી જાય છે, નકામો થઈ જાય છે, પણ તે પોતે અંદરથી નામનોય બગડ્યો હોતો નથી, તે સંપૂર્ણ હોય છે, નિરોગી હોય છે। આ વાત ખરેખર સમજવા જેવી છે અને બરાબર સમજાય
તો ઘણી ખરી ભાંજગઢનો અંત આવે। અધ્યાય 13મો ભાગ 1લો અહીં પૂર્ણ થયો। ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ। જય જગત। ढूंढता है तो किसका सहारा।